હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એક ન્યૂ બ્લોગમાં. આજે આપણે બનાવશું કુશન કવર. આને ગુજરાતી ભાષામાં આપણે ઓશિકું કહીએ છીએ. તો આજે આપણે બનાવશું ઓશિકાનું કવર. આ છે મારી એક જૂની કુર્તી, જે હવે નકામી પડી રહી છે. તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. તો હવે આ કુર્તીને આપણે થોડી આડી કરી લઈશું અને હાથથી આપણે માપ લઈ લઈશું. ઓશિકાનું જે માપ હોય એ રીતે આપણે હાથથી માપ લઈ લઈશું એનું. તો આ રીતે આપણે હાથનું માપ લઈ લઈશું, 1, 2 અને 3, અને થોડું વધારે આપણે થોડું કાપીશું એટલે જે આપણે સિલાઈ લેવાની છે એમાં આવી જાય. અને હા ફ્રેન્ડ્સ, આપણે આમાં કોઈ મશીનનો ઉપયોગ નથી કરવાનો, હાથથી સિલાઈ કરવાની છે. સોય અને દોરાથી સિવાય આપણે સિલાઈ કરીશું. તો આ ઓશિકાનું માપ લઈ લીધું છે અને થોડું વધારે છોડી કાપડ, અને હવે આપણે કટિંગ કરીશું. તો હવે આને આપણે 3 બાજુથી સિલાઈ કરી લઈશું. 1 બાજુનો ભાગ ખુલ્લો રાખશું. અને હવે મોટી સોય લીધી છે અને જાડો દોરો લેવાનો, અને આ રીતે આપણે હવે સીવી લઈશું. ઓશિકાને એક નવું લુક આપીશું. જે જૂનું ઓશિકું છે એને આ કવર ચડાવી દઈશું આપણે, એટલે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. આ કવર ચડાવ્યા પછી આપણે એને સીવી લઈશું. તો ફ્રેન્ડ્સ, વગર મશીને પણ આપણે હાથથી સિલાઈ કરીને પણ કોઈ બી જૂની વસ્તુ હોય, જેમ કે ઓશિકાનું કવર છે અથવા તો ગાડલાનું કવર છે કે પછી ગોદરાનું કવર છે, આપણે આ રીતે હાથથી સીવીને એને નવું લુક આપી શકીએ છીએ. તો હવે એક આ કવર છે ઓશિકાનું, તો હવે આપણે આની ઉપર ચડાવી દઈશું એટલે ઓશિકાનું લુક એકદમ સરસ આવી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ વિડીયો જો નવા જોવા હોય તો કમેન્ટ જરૂરથી કરજો.